કેશોદમાં જરૂરિયાતમંદ લોકોને જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું. ભારત વિકાસ પરિષદ કેશોદ શાખા દ્વારા 3 દિવસ સુધી વિવિધ વિસ્તારોમાં જઈને બિન ઉપયોગી ચીજ વસ્તુઓ એકત્રિત કરી જરૂરિયાતમંદ લોકોને વિતરણ કરવામાં આવ્યું. આજે જેડેસ ટીવીના માધ્યમથી હું અશોક પરમાર, અમારું સર્જન ફાઉન્ડેશન પરિવાર વતી સર્વે જાતિ ધર્મના લોકોને ગુરુવારથી શરૂ થતા દિવાળી અને નવા વર્ષના અભિનંદન પાઠવું છું. સાથે દરેકને, દરેક જાતિના લોકોને નવા વર્ષમાં સુખ સમૃદ્ધિ નિરોગી જીવન પ્રભુ અર્પે એવી પ્રાર્થના કરું છું. અત્યારે કોરોનાની આટલી મહામારી ચાલી રહી છે વૈશ્વિક ધોરણે, ત્યારે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે નવો વર્ષ આપણું કોરોનામાંથી આપણે મુક્ત થઈએ. દરેક વ્યક્તિના ધંધા, રોજગાર, નોકરી જે અત્યારે રોજગારીની રીતે ઘણું ધીમું થઈ ગયું છે, તેમાં ફરીથી આપણું આખું જનજીવન રાબેતા મુજબ થાય એવી ભગવાનને પ્રાર્થના સાથે દરેકને નવા વર્ષના ખૂબ ખૂબ અભિનંદન. હેપી દિવાળી એન્ડ હેપી ન્યુ યર. ભારત વિકાસ પરિષદ કેશોદ શાખા દ્વારા વિવિધ કાર્યક્રમો સાથે સમાજ ઉપયોગી કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે હાલમાં ભારત વિકાસ પરિષદ કેશોદ શાખા દ્વારા કેશોદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં 3 દિવસ સુધી રૂબરૂ જઈને લોકો પાસે રહેલી નકામી બિનઉપયોગી ચીજવસ્તુઓ એકત્ર કરી હતી, જે એકત્ર કરેલ તમામ ચીજવસ્તુઓનું શહેરના જુદા જુદા વિસ્તારોમાં રહેતા જરૂરિયાતમંદ લોકો સુધી રૂબરૂ જઈને એકત્ર કરેલ ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં કપડાં, વાસણ, બૂટ ચંપલ, રમકડાં, પુસ્તકો, થેલાઓ સહિતની વસ્તુઓના વિતરણ સાથે બાળકોને ફટાકડા તથા મીઠાઈનું વિતરણ કરી જરૂરિયાતમંદ લોકો પણ દિવાળીની ઉજવણી કરી શકે તેવા ઉદ્દેશથી ભારત વિકાસ પરિષદ કેશોદ શાખાના હોદ્દેદારો દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. ગોવિંદ હડિયા, જેડેસ ટીવી, કેશોદ. વિકાસ પરિષદ કેશોદ દ્વારા અલગ અલગ વિસ્તારમાં જઈ અને જે સુખી સાધન સંપન્ન લોકો છે એમની પાસે બિનજરૂરી જે વસ્તુઓ પડેલી છે, કપડાં, વાસણ, બૂટ, ચપ્પલ, રમકડાં, પુસ્તકો વગેરે અમે ઉઘરાવી 3 દિવસ સુધી ઉઘરાવેલું છે, એકત્રિત કરેલું છે. અને હવેના 3 દિવસ અમે દિવાળી નિમિત્તે અલગ અલગ ઝૂંપડપટ્ટી અને જરૂરિયાતમંદ વિસ્તારમાં જઈ અને તેનું વિતરણ કરવાના છે. અને ફટાકડા તથા મિષ્ટાનનું પણ જે ગરીબ અને જરૂરિયાતમંદ વિસ્તારના બાળકો છે એને પણ અમે 250 જેવી કીટ બનાવી અને અલગ અલગ વિસ્તારમાં જઈ અને એનું ફટાકડા તથા મિષ્ટાનનું વિતરણ કરવાનું છે. શહેરના કેશોદ શહેરના શહેરવાસીઓ તરફથી ખૂબ ખૂબ અમને પ્રતિસાદ મળેલો છે અને ઢગલા મોઢે અમને વસ્તુઓ, બૂટ, ચપ્પલ, વાસણ, રમકડાં, કપડાં વગેરે આપેલું છે અને તેના માટે અમે કેશોદવાસીઓના ખૂબ ખૂબ આભારી છીએ અને આ સેવામાં સહભાગી થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને આભાર. માં હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે માં હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે. તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રૂજ ના આવતી હોય તેવા ઘાની સારવાર, હાડકાનો દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે માં હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા. માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે. તો માં હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે. લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટુ કાયમી નિકાલ કરી આપવામાં આવશે. ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે. મોં, ગરદન પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે.
સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે. વાળ, ચામડી, નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે. સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેથ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર. મોબાઈલ નંબર 7990079903. નમસ્કાર. જ્ઞાનયુગ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ પ્રાંતિજ સંચાલિત ચિત્રણી નર્સિંગ કોલેજ, ચિત્રણી ફિઝિયોથેરાપી કોલેજ, ચિત્રણી નર્સિંગ સ્કૂલના ટ્રસ્ટી તરીકે હું પટેલ અરવિંદભાઈ ખોડીદાસ આપ સૌ સાબરકાંઠા અને રાજ્યના સૌ નાગરિકો, યુવાનો, માતાઓ, ભાઈઓ, બહેનો સૌને આવનારી દિવાળીના તહેવારોની શુભેચ્છાઓ પાઠવું છું અને વર્ષ 2020-21નું નૂતન વર્ષ આપ સૌને ખૂબ ફળદાયી, લાભદાયી નીવડે તે માટે ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરું છું અને આપ સૌને અભિનંદન આપું છું. હાલમાં ચાલી રહેલી કોરોનાની મહામારીમાંથી ભગવાન આપણને સૌને બચાવે, સૌની તંદુરસ્તી સારી રહે એવી પણ ભગવાન શિવજીને હું પ્રાર્થના કરું છું અને આપ સૌને મારી અને વિનંતી કરું છું કે અમારી ચિત્રણી નર્સિંગ કોલેજ અને અન્ય સંસ્થાઓમાં આપના વિદ્યાર્થીઓને, આપના બાળકોને, આપના સંતાનોને દાખલ કરી એના અમારી ઉત્તમ અભ્યાસક્રમની આ જે સંસ્થા છે એનો સૌ લાભ લે અને બાળકો પોતાના આત્મનિર્ભર બની શકે તેવું સારું શિક્ષણ લે એટલા માટે આપ સૌનો સહકાર હું ઈચ્છું છું. જય હિન્દ, જય ભારત.